બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર મુકેશ આહિર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌને આવકારું છું મિત્રો આજે ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં વિભાગ એકના યુનિટ ત્રણની ચર્ચા કરીશું ગુજરાતનો પ્રાગ ઇતિહાસ કોડ પેલામળી અને લાંગણના સંદર્ભમાં સમજીશું આજે આપણે એકવીસમી સદીમાં જીવતા જે માનવ સમાજના નવ્વાણું ટકાથી પણ વિશેષ લોકો તેમના જીવનના અસ્તિત્વ માટે શિકારી અથવા ખોરાક એકત્ર કરનાર તરીકે જીવતા હતા એટલે કે ફૂડ ગેધરર્સ તે માન્યામાં ન આવે પણ આનો અર્થ એટલો કે લગભગ દસ હજાર વર્ષો પહેલાં માણસ જાત ખોરાક ઉત્પન્ન કરતો થયો તે પહેલાં કુદરતી સાધનો દ્વારા તે જીવતો હતો એટલે કે માણસ ટોટલ કુદરત પર ડિપેન્ડ હતો તે ખાદ્ય પદાર્થો જેવા કે કંદમૂળ એને ભેગા કરવા ફળો મધ પાણીમાં તરતા વેલાઓ વનસ્પતિ કે જે કુદરત તેમને આપતી તેમજ પશુઓ અને પક્ષીઓનો શિકાર કરીને તેમજ માછલીઓ કે જે કાંઈ આસપાસમાંમાંથી તેને મળી રહે છે તેની ઉપર આધાર રાખતો હતો માણસનો સમગ્ર જે આધાર જે છે એ કુદરત અને તેના વાતાવરણ ઉપર હતો અને જીવનનો મોટો ભાગ આ જ એકત્રકરણ કરવામાં તે વ્યતીત કરતો તેના ઘણો ઘણા અર્થો છે અર્થાત કે તે ખોરાક પોતાના કુદરા સાથેના કુદરત સાથેના સંબંધની અસરથી ઊભી કરતો અને તે કુદરતને કેવી રીતે જુએ છે બીજું કે શિકારી ફળફળાદી એકત્ર કરનાર ટોળીમાં રહેતા કે જેઓ ખોરાક મેળવવાની પદ્ધતિ સાથે જોડાયેલા હતા શિકારો ખોરાક એકત્ર કરનારની સમૂહ રચના ઘણી સરળ હતી અને બીજા સમાજ જેવી જડતા તેમાં ન હતી તે અત્રે નોંધવું જોઈએ ઘણા લાંબા સમય સુધી માનવ સમાજ આ અવસ્થામાં રહ્યો લગભગ લાખો વર્ષો સુધી આ ફૂડ ગેધર્સ એટલે કે ખોરાક એકત્ર કરવામાં તેણે વિતાવ્યા અને તે જોતાં આપણે માનવ ઇતિહાસની જે સ્થિતિ જે છે તેમાં તે વિશે શીખીએ તે અગત્યનું છે જ્યાં માનવજાત હજુ પણ શિકારી ખોરાક ખોરાકને એકત્ર કરનાર તરીકે જીવે છે તેવા જગતભરમાં ઘણા પ્રદેશો છે આથી આપણે તેમની સંસ્કૃતિ વિશે કાંઈક શીખીએ તે જરૂરી છે તે ઉપરાંત માનવ ઇતિહાસમાં સાંસ્કૃતિક ફેરફારો પણ જાણીએ આપણે શિકારીઓ અને ખોરાક એકત્ર કરનાર વિશે કેવી રીતે જાણી શકીએ આપણે ઘણી માહિતી શિકારીઓ ખોરાક એકત્ર કરનાર કરનારાઓની જે તેમનું સામાજિક માળખું હતું અને તેમની જે પરિસ્થિતિ તેનું તે સમયનું વાતાવરણ વિશે તો નૃવંશવિદ્યાના જાણકાર જે માનવજાતિની ઉત્પત્તિનું શાસ્ત્ર છે નૃવંશ વિદ્યા તે અંગેના પુસ્તકો માનવજાતિના જીવન ઉપર અભ્યાસ કરેલો હોય આ પુસ્તકોએ આપણને ઘણી જરૂરી માહિતી માણસના જીવનની સ્વીકારી અવસ્થા વિશે અને ખાસ કરીને આપણે વિદો અને બીજા વૈજ્ઞાનિકોએ જે અભ્યાસો કર્યા છે જેમ કે હથિયારોના કોઈ અભ્યાસ હોય જે ઉત્ખનન કર્યું હોય તેમાંથી જે પૃથ્થકરણો આપણને મળ્યા છે તેમાંથી તેમની વિશેષતા પ્રાપ્ત કરી છે તેમના કાર્યો ઉપર આધાર રાખવો પડે છે જેમ કે હથિયારો કે જે આ લોકોએ બનાવ્યા હતા જેમ કે આદિમાનવે બનાવેલા હથિયાર પથ્થરમાંથી બનાવેલા તેના ઓજારો પશુઓના અવશેષો કે જેને તેઓએ મારી નાખ્યા હતા અને ખોરાક તરીકે તેને ખાધા હતા આ જે હાડકાં હોય જે અસ્થિના અવશેષો હોય એ આર્કિયોલોજીસ્ટોને મળતા હોય છે જે વાતાવરણમાં તેઓ રહેતા હતા આ પદ્ધતિ સમગ્ર તયા ઘણા જ શૈક્ષણિક વિષયોને આવરી લે છે અને તેની ઉપયોગિતા અને ઘણી જાતોને તેના પુરાવા પથ્થર યુગના ઓજારો આવરી લે છે એની અંદર વાંસલો છે છરો છોલવાની છરી છરા જેવા ઓજારો ઘસીને છોલવાના કે સારડી જેવા ખોદવાના પોપડા ઉખાડવાના સાધનો તરીકે તેને ઉપયોગ કરેલો હોય જેમ કે બધા જ પશુઓનો અભ્યાસ છોડવાઓ અને બીજા ઇન્દ્રિય સંબંધિત અવશેષો વગેરેને જ્યારે પુરાતત્વવિદો તેઓને શિકાર કરતી ખોરાક એકત્ર કરતી અવસ્થાના માનવજાતો સાથે જોડીને આપણને તે વખતનું આખું ચિત્ર જે પ્રાકૃતિક વાતાવરણ અને તેનો આદિમાનવ કેવી રીતે ઉપયોગ કરતો તેની આંતરદ્રષ્ટિ આપે છે શિકારીઓ કે ખોરાક એકત્ર કરનારાઓ જે હતા ફૂડ ગેધરર્સ આદિ માનવ તેઓ જુદા જુદા આકારના હથિયારો એમણે બનાવ્યા છે તે હજુ સુધી ટક્યા છે કારણ કે તે પથ્થરના બનાવેલા છે અને પુરાતત્વવિદો તેને માટે જુદી જુદી સ સંજ્ઞાઓ વાપરે છે જેમ કે જૂના પાષાણ મધ્ય પાષાણ અને જેથી તે હથિયારો જુદા જુદા પ્રકારે અને યુગ સાથે તેનું વિભાજન કરે છે પૂરા પાષણ મધ્ય પાષણકાલ અને નવ પાષણકાલ આવા મુખ્યના વિભાગો છે પણ ઘણી જાતના મિશ્રણ માટે વપરાતા નહીં અને પુરાતત્વવિદો ઓજારોના આકાર ટેકનિક વગેરેનો વિગતે અભ્યાસ કરીને પ્રાદેશિક પ્રાણીઓનો અભ્યાસ અથવા પશુઓના અવશેષો આપણને એક માળખું પૂરું પાડે છે અને તે પ્રાગ ઇતિહાસના પશુઓના ઉપયોગની પદ્ધતિ અને તેના પ્રકારનો પણ ખ્યાલ આપે છે ખડકો કોતરકામ અને ચિત્રો પણ આપણને ત્યાંની અથવા તો તે સમયની તત્કાલીન આજથી લગભગ દોઢ બે લાખ વર્ષ પૂર્વેની આ વાત છે પ્રાગ લોકોની જે અર્થવ્યવસ્થા અને સમાજનો જે ખ્યાલ જે છે તે આ વસ્તુ આપણને શીખવે છે પ્રાગ ઐતિહાસિક યુગ એટલે શું તો પ્રાગ ઐતિહાસિક યુગ એ મનુષ્ય જીવનની ઉત્ક્રાંતિની એવી પ્રાથમિક સ્થિતિ છે કે જેનું લેખિત વર્ણન ઉપલબ્ધ નથી એટલે કે કોઈ પુસ્તક કોઈ પ્રકારની હસ્તપ્રત કે કોઈ અભિલેખ એવું નથી મળતું એટલે આ યુગના વૃત્તાંતને આધારે કાળની પુરાવસ્તુકીય સામગ્રી પર આધાર રહેલો છે જેવા કે માનવે ઘડેલા પાષાણના ઓજારો માનવે ઘડેલા વાસણો ચિત્રાંકનો વગેરે સામગ્રી પ્રાપ્ત થાય છે તો આ યુગના મનુષ્ય ઉપયોગમાં લીધેલા ઓજારો પથ્થરમાંથી બનેલા હોવાથી માનવ વિકાસના આ તબક્કાને પાષાણ યુગના નામથી ઓળખવામાં આવે છે પ્રાગ ઐતિહાસિક યુગમાં લેખિત સામગ્રી ન મળતા હોવાના કારણે તેને પ્રાગ ઐતિહાસિક યુગ કહે છે હવે એમાં રોબર્ટ બ્રુસ ફુકુટની વાત કરીએ તો તેમનો જન્મ બાવીસ સપ્ટેમ્બર અને અઢારસો ચોત્રીસ માં થયો હતો અને પુરાતત્વવિદ તરીકે અને ભૂસ્તરશાસ્ત્રી તરીકે તેમણે બ્રિટિશ સરકારમાં ભારતમાં સેવા આપી હતી તેઓ એક સર્વેક્ષક હતા અને ભારતમાં પ્રાગ ઐતિહાસિક સ્થાનોનું તેમણે ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ કર્યું હતું ભારતીય શાસ્ત્રમાં તેમનું જે યોગદાન રહેલું છે તે માટે તેમણે ભારતીય પ્રાગ ઇતિહાસના પિતા એટલે કે ફાધર ઓફ પ્રી હિસ્ટ્રી પ્રી હિસ્ટોરિયન જે એજ છે એના ગણવામાં આવે છે રોબર્ટ બ્રુસ ફૂટે ઓગણત્રીસ ડિસેમ્બર અને અઢારસો અઠ્ઠાવનના રોજ જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જીએસઆઈમાં તેઓ જોડાયા હતા ત્યારબાદ મદ્રાસ પ્રેસિડેન્સી હૈદરાબાદ પ્રદેશ અને બોમ્બેમાં પણ તેમણે નોકરી કરી હતી અઢારસો ને સિત્યાસીમાં તેઓ જીઓલોકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિયામક બન્યા અને અઢારસો એકાણુંમાં નિવૃત્ત થયા તેઓ બરોડા રાજ્યમાં પણ જોડાયા હતા અને ત્યાર પછીના જીવનમાં તેઓ યરકાઉડમાં જ સ્થાયી થઈ અને ત્યાં તેમના સસરા રેવરેન્ડ પીટર પર્સિવલ જે આ પ્રીહિસ્ટોરિક પિરિયડ સાથે કામ કરતા હતા તેમની સાથે જોડાયા અને અઢારસો ને ઓગણસાઠમાં જોસેફ પ્રેસ્ટ વિચના કામથી પેલિયોલિથિક જીવન પ્રત્યેની જે રૂચિ છે એ તરફ પ્રેરિત થઈ અઢારસો ને ત્રેસઠમાં તેમના પુરાતત્વીય સર્વેક્ષણ શરૂ થયા એ ગાળાના એક વર્ષ બાદ તેમણે ભારતમાં પ્રથમ નિર્ણાયક પેલિયોલિથિક પથ્થરનું સાધન એક પ્રકારની જેને હાથ કુહાડી કહેવાય હેન્ડેક્સ શોધ્યું અને તેના આ સાધન દક્ષિણ ભારતમાં મદ્રાસ નજીક પલ્લવરમથી મળ્યું હતું શોધ પછી તેમણે વિલિયમ કિંગ સાથે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં આવા વધુ સાધનો અને વસાહતો શોધવા માટે જહેમત કરી અને આગળ વધ્યા જેથી તેમણે અઢારસો ચોર્યાસીમાં ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર દૂર લાંબી એક વેલમ ગુફાઓ શોધી અને જે ભારતીય ઉપખંડની બીજી સૌથી મોટી અને લાંબી ગુફા છે રોબર્ટ બ્રુસફૂટ એક બ્રિટિશ ભૂસ્તર શાસ્ત્રી અને પુરાતત્વવિદ હતા એટલે રોબર્ટ જે બ્રુસ્કુટ છે ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણમાં ચોવીસ વર્ષની ઉંમરથી જ તેઓ લાગેલા હતા અને પછી ભારતમાં અહીંયા જોડાયા તેમણે કામની શરૂઆત કરી એ ચોવીસ વર્ષની ઉંમરથી અને તેત્રીસ વર્ષ સુધી આ જ ફિલ્ડમાં આ જ ક્ષેત્રમાં તેમણે ગાળ્યા ભૂસ્તરશાસ્ત્રી તરીકે ભારતીય ભૂસ્તરશાસ્ત્રમાં તેમનું જે નોંધપાત્ર યોગદાન રહેલું છે અને તેમણે દક્ષિણ ભારતમાં આવેલા જિલ્લાઓની ભૂસ્તરશાસ્ત્રીય વિશેષતાઓ ઉપર એક પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે જે ખૂબ જ મહત્ત્વનું અને ઉપયોગી પુસ્તક છે એટલે મહારાષ્ટ્રમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં સરહદી જિલ્લાઓનું આમાં વર્ણન છે ઓગણત્રીસ ડિસેમ્બર ઓગણીસોને બારના રોજ તેમનું અવસાન થયું હતું અને કલકત્તા ખાતે કલકત્તા ખાતે તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા તેમની રાખ હોલી ટ્રિનિટી ચર્ચ કોડ તમિલનાડુ ભારત ખાતે જમા કરવામાં આવેલ છે એટલે કે ત્યાં એક મેમોરિયલ બનાવવામાં આવેલું છે અને ત્યાં તેમનું એક સ્મારક છે રોબર્ટ બ્રુસ ફૂટે અઢારસો ને સડસઠથી જ જીઓલોજીકલ સોસાયટી લંડનના જ ફેલો અને રોયલ એન્થ્રોપોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટના ફેલો હતા અને ફૂટે રોબર્સ બ્રુસ ફૂટે પશ્ચિમ અને દક્ષિણ ભારતના જે વિવિધ ભાગોમાં ચાલીસ વર્ષના ભૂસ્તરશાસ્ત્રીય અને પૂર્વ ઐતિહાસિક અભિયાનોના પરિણામે મૂલ્યવાન સંગ્રહ પુસ્તક ગ્રંથ જે કે કહેવાય બનાવ્યો હતો જે ઓગણીસો ને માં ફૂટેનો પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ હતો જે એમનું કલેક્શન હતું આખું તે મદ્રાસને સરકારે એક મ્યુઝિયમના સ્વરૂપે બનાવ્યું અને તેનું ટોટલ આખું ખરીદી લીધું જ્યાં તેમને એક મૂલ્યવાન ખજાનું ગણવામાં આવે છે મિત્રો ત્યારબાદ ભા ગુજરાતના જે આ આપણો પ્રાગ ઇતિહાસ છે એમાં તેમાં હસમુખભાઈ સાંકડિયાનું બહુ મોટું પ્રદાન છે તો તેમનો જન્મ દસ ડિસેમ્બરને ઓગણીસો ને આઠ મુંબઈમાં ઓગણીસો નેવ્યાસીમાં તેમનું મૃત્યુ થયું હતું અને વિશ્વ પ્રસિદ્ધ ભારતીય પુરાતત્વાચાર્ય તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન અને સેન્ટ જેવિયર કોલેજ ઉપરાંત મુંબઈ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ

ઉત્ખનન એટલે કે એસ્કેવેશન જે જમીનને ખોદીને ત્યાંથી કાઢવામાં આવતા અવશેષો તેના ઉત્ખનનમાં તાલીમાર્થી તરીકે જોડાઈ ખોદકામનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો અને આ દરમિયાન પ્રસિદ્ધ પુરાવિદ જે સર માર્ટિમર વિલરના સંપર્કમાં આવ્યા માર્ટિમર વિરલ જેમણે સિંધુ સભ્યતાની અંદર ખૂબ મોટું કામ કરેલું છે તેમના સંપર્કમાં તેઓ આવે છે એમની પાસેથી પુરાતત્વની પાયાની દૃષ્ટિ સમજ અને તાલીમ મેળવ્યા બાદ તેઓ અભ્યાસ પૂર્ણ કરી ને ભારત પાછા ફરી અહીં એમણે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ એસ આઈ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના નાયબ નિયામકની જગ્યા માટે અરજી કરી પરંતુ નબળી શારીરિક સ્થિતિના કારણે તેમને નિયુક્તિ મળી ન હતી પરંતુ આ પછી પુણેની ડેક્કન કોલેજ કે જે પ્રાચીન આર્કિયોલોજીકલ એવિડન્સ અને પ્રાચીન ભારત સાથે કામ કરતી એક યુનિવર્સિટી છે તેમાં પ્રોફેસર તરીકે અઢ ઓગણીસો ને ઓગણચાલીસમાં જોડાય છે આગળ જતાં અહીં પુરાતત્વ વિભાગના વડા બને છે તેઓ ત્યારબાદ જોઈન્ટ ડિરેક્ટર અને છેલ્લે ઈસવીસન ઓગણીસો ને સિત્તેરમાં ડિરેક્ટર તરીકે તેઓ નિમાય છે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં એડવાઇઝર તરીકે એમણે કામ કર્યું છે ઓગણીસો અડસઠમાં એમને પહેલાં છ નહેરુ ફેલોમાના એક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા 1966 નો છાસઠનો ગુજરાતી સાહિત્યનો પ્રસિદ્ધ રણજીતરામ ચંદ્રક પણ તેમને આપવામાં આવેલો છે તો 1974 માં ચુમોતેરમાં ભારત સરકારના પદ્મભૂષણ થી પણ તેમને નવાજિત કરવામાં આવ્યા છે તેમના આર્ક્યોલોજીકલ ક્ષેત્રે કરેલા જે અમૂલ્ય પ્રદાન છે તે માટે પુણેની ડેક્કન કોલેજમાં જોડાયા બાદ તેમના પુરાતત્વના જે દીર્ઘ પ્રદાનની કારકિર્દી શરૂ થઈ આ દરમિયાન ગુજરાત અને ખાસ તો સૌરાષ્ટ્રના પુરાતત્વ સર્વેની વિસ્તૃત કામગીરી તેમણે હાથ ધરી હતી અને આના અનુસંધાને ઉત્તર ગુજરાતના લાંગણ જિલ્લો મહેસાણાના અંત્યાશ્મયોગ ટિંબાનું વિસ્તૃત ઉત્ખનન કર્યું હતું ઓગણીસો ને બેતાલીસમાં અહીં પ્રથમવાર ભારતીય ઉત્ખનનમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે એસ્કેવેશનની જે સાયન્ટિફિક સિસ્ટમ જે છે કે જે માટીમલ વ્હીલરે વધુ પ્રચલિત કરી હતી તેનો ઉપયોગ અહીંયા થયો આ ઉત્ખનન અનેક રીતે મહત્ત્વનું રહ્યું અને આ પછીથી તો ઇનામગાંવ સોમનાથ આખજ નાવદાટોલી આહાર જોરવે કોલ્હાપુર ટૂંકમાં ભારતની વિવિધ જગ્યાઓ ઉપર અને નાસિક વગેરે સ્થળોએ ઉત્ખનન તેમણે કરીને તત્કાલીન સમાજ અને સંસ્કૃતિ અને વાતાવરણનો વિસ્તૃત વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો હતો અને તેની ઉપર તેમના પોતાના તારણો આપેલા છે ઇનામ ગામમાં તો સતત બાર વર્ષના ઉત્ખનન દ્વારા એક નવ પાષાણકાલીન વસાહતને તેના સમગ્ર વાતાવરણ પર્યાવરણ સાથે ખોદી કઢાયું અને પ્રસ્તુત ઉત્ખનનમાં ભારતમાં પ્રથમવાર પુરાવિદોની સાથે વિવિધ વિષયના અનેક વૈજ્ઞાનિકોએ પણ ભાગ લીધો હતો આનો વિસ્તૃત સચિત્ર અહેવાલ એસ્કેવેશન એટ લાંગણજ પાર્ટ વન થી થ્રી ઓગણીસો પાસઠના નામે પ્રસિદ્ધ થયો છે તામ્રયુગીન સંસ્કૃતિ વિશે પણ એમનું પ્રદાન સવિશેષ રહેલું છે અને કાશ્મીરથી કન્યારીકુમારી સુધીનો એમાં ગુજરાતથી આસામ સુધી અનેક સર્વે દ્વારા તેમણે અંત્યાશ્મયુગના વિવિધ સમયના અનેક સ્થળો શોધ્યા હતા ગુજરાત જેમાં સાબરમતી ભાદર હિરણ વગેરેના જે ખીણ પટનો એમણે પગપાળા સર્વે કરી આખો પ્રવાસ કરી આ નદીઓના પટમાં તેમણે ફરી આદિ આદિઅમકાલીન ઓજારો જેને ટૂલ્સ કહેવાય તેઓ શોધી કાઢે છે અને તે એકથી દોઢ લાખ વર્ષ જેટલા પ્રાચીન હોવાનું પણ તેમણે તારવ્યું છે વિશ્વના આ ક્ષેત્રના નૂતન સંશોધન પ્રવાહોથી સતત સંપર્ક અને વાકેફ રહી અહીં ભારતમાં પણ એમણે વિભિન્ન ઉત્ખનનોમાં એનો ઉપયોગ અને એનો વિનિયોગ કરેલ છે ઈંગ્લેન્ડના ડેવિડ ક્લાર્કની નૂતન દ્રષ્ટિ જેને ન્યૂ આર્કિયોલોજીનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે એમણે પણ સ્વીકારી હતી અને નવ પુરાતત્વ એવું નામ તેમણે હસમુખભાઈ સાંકળિયાએ આપેલું ઉત્ખનન કાર્યમાં અવિરત ડૂબેલા રહેતા અને ખૂબ જ બીજી હોવા છતાં તેઓ બધાને પોતાના અન્ય સંશોધનોને તેમણે શબ્દ દેહ પણ આપેલ અને આર્કિયોલોજી ઓફ ગુજરાત હિસ્ટોરિકલ જિયોગ્રાફી એન્ડ કલ્ચરલ એન્થ્રોગ્રાફી ઓફ ગુજરાત પ્રી હિસ્ટ્રી એન્ડ પ્રોટોહિસ્ટ્રી ઇન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન કારણ કે આજેથી પહેલાં બંને દેશો ભેગા હતા એટલે બંનેનું સંયુક્ત રીતે એમણે કામ કરેલું છે અને ઇટ સ્કોપ એન્ડ એપ્લિકેશન ઇન ઇન્ડિયા પ્રિહિસ્ટ્રી ઓફ ઇન્ડિયા રામાયણ મિથ એન્ડ રિયાલિટી રામાયણના સંબંધિત સ્થળો સાથે તેમણે આમાં ચર્ચા કરેલી છે નાલંદા ઇન્ડિયન આર્કિયોલોજી ટુડે અને અખંડ ભારતમાં સંસ્કૃતિનો ઉસહકાર નવપુરાતત્વ અને પુરાતત્વની બાળપોથી ઉપરાંત લગભગ બસોથી પણ વધારે જેટલા સંશોધન લેખો રિસર્ચ પેપરોનો સમાવેશ તેમનો થાય છે પુરાતત્વને ચરણે આ એમની પોતાની આત્મકથા છે અને તેનો જે અનુવાદ જે છે એ બોન ફોર આર્કિયોલોજીના નામથી કરાયેલો છે જે ઓગણીસો પંચ્યાસીમાં પ્રકાશિત થઈ હતી એમના માર્ગદર્શન નીચે પચાસ જેટલા સંશોધનાર્થીઓએ જ પીએચડીની પદવી મેળવેલ તો જિજ્ઞાસાઓને જિજ્ઞાસુઓને પણ તેમણે પરોક્ષ પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ડૉક્ટર સાંકડિયાના જ એક વિદ્યાર્થી વાય એમ ચિત્તલવાલા અને તેઓ નિવૃત્ત એક આસિસ્ટન્ટ મોટા પદ ઉપર રહી ચૂકેલા છે તેઓ જણાવે છે કે આર્કિયોલોજી એ નોંધ્યું છે ડૉક્ટર હસમુખ ધીરજલાલ સાંકળિયાના જીવનનો સાર જે છે આખા જીવનનો સાર તેમણે જ પસંદ કરેલા એક શેક્સપિયરના વાક્યમાં વ્ય વ્યક્ત થાય છે તે વાક્ય છે કે રિપનેસ ઇઝ ઓલ અર્થાત કે પરિપક્વતા સર્વસ્વ છે આ માહિતીનો જે સ્ત્રોત જે છે એ છે ગુજરાત વિશ્વકોષ હસમુખભાઈ વ્યાસ રચિત મિત્રો ગુજરાતના લાંગણ જને પેઢામલીના ક્ષેત્રમાં બ્રુસ્કૂટનું જેટલું પ્રદાન છે એટલું જ સાંકડીયા સાહેબનું પણ છે હવે લાંગણ વિશે વાત કરીએ તો લાંગણજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં આવેલું એક ગામ છે અને લાંગણજ ગામમાંથી ઈસવીસન પૂર્વે આઠ હજાર વર્ષ પહેલાંના સમયના મેસોલિથિક યુગના પ્રાણીઓના હાડકાં મળી આવ્યા છે ત્યાંથી આદિમાનવ યુગનો જે પ્રાણીઓના અવશેષો થોડાક મળી આવ્યા છે આ પ્રાણીઓમાં લગભગ વરુ નોળિયો ગેંડો ચિત્તલ હરણ નીલગાય અને કાડિયારનો સમાવેશ થાય છે જંગલી ઢોરોની પણ તેમાં હાજરી જણાય છે પ્રાણીઓના આ જે અવશેષો સૂચવે છે કે લાંગણજનો જે વિસ્તાર જે છે એ ઘણા લાખો વર્ષો પહેલાં સવાના ઘાસ અને જંગલથી આચ્છાદિત હતો એટલે ત્યાં ઘાળ જંગલો હતા મનુષ્યના સાત હાડપિંજરો અને મોટી સંખ્યામાં પથ્થરોના નાના હથિયારો ત્યાંથી મળી આવ્યા છે લાંગણજમાં શરૂઆતીના ખોદકામ એટલે કે એસ્કેવેશન દરમિયાન એક અંધારીયો ટીમ્બો અથવા તો રાવળિયાના ટીમ્બા તરીકે જે સ્થળ છે ત્યાં યુનિવર્સિટી ઓફ લંડનના ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ આર્ક્યોલોજી અને પુણેની ડેક્કન કોલેજ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ એટલે કે જે હસમુખભાઈ સાંકળિયા જેના ડિરેક્ટર હતા જે સંસ્થાના એ સંસ્થા એ ઓગણીસો ચુમ્માલીસથી ઓગણીસો ત્રેસઠ સુધી ત્યાં આ રાવળિયાના ટીમ્બામાં લાંગણ ખોદકામ કરી ઉત્ખનન કરી અને ત્યાંથી ઘણા અવશેષો પ્રાપ્ત કર્યા ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક શોધ પહેલવેલી અઢારસો ને ત્રાણુંમાં થઈ હતી જે આગળ વાત કરી રોબર્ટ બ્રુસ્કુટ નામના એ કરી હતી અને તેઓ બ્રિટિશ સરકારની સેવામાંથી નિવૃત્ત થઈ વડોદરા રાજ્યની સેવામાં જોડાઈને એ રાજ્યનું આર્થિક દ્રષ્ટિએ જે ભૂસ્તર નિરીક્ષણનું કામ કરતા હતા ત્યારે તેમણે ત્યાંના સાબરમતીના તમે પાછળ સ્લાઇડમાં જોઈ શકો છો કે સાબરમતી નદી જે છે અને જે વિજાપુરનું દેખાય છે ત્યાં આગળ પેઢામલી અને લાંગણ જ આવેલું છે એ પટમાં સાદોલિયા મામતી સામે લાવેલા કોટ એટલે વિજાપુર નામે ઓળખાતા સ્થળે આખું એસ્કેવેશન હાથ ધરી અને આ ઓજારો પ્રાપ્ત કર્યા હતા આ હથિયાર અને પેઢામલીમાંથી એવું એક હથિયાર મળેલું આ હથિયાર નદીના અર્વાચીન પાત્રમાંથી મળ્યા હતા પરંતુ એ સ્પષ્ટત નદીના પ્રાચીન પાત્રમાંથી નીચે પડ્યા હશે એમ તેઓનું માનવું છે એક સ્તરોની વાત છે જે પાત્ર છે એ સ્તરના સંદર્ભમાં આપણે અહીંયા કહીએ છીએ સાબરમતી નદીમાં દર વર્ષે ચોમાસામાં જ પ્રવાહ વડે થતાં ખોદાણને લઈને સમય જતાં એનું જે પાત્ર જે પટ હોય છે જે સ્તરો હોય છે જમીનનો જે લેયર તે નીચે ને નીચે ઉતરતું જાય છે તે બીજી બાજુ તેના ઉપલા થર પર પવનને લઈને ઉડીને આવતી રેતી જેવી માટીથી નવા થરો બનાવતું જાય છે આથી ત્યાં વસ્તી સ્તરોનો ક્રમ ઉલટો જોવા મળે છે આવા હથિયાર ત્યાં નદીના આધ્યાપટમાં યથાવત રીતે સચવાયેલા મળે છે તો એની પુરાતનતાની જે પ્રકૃતિ થાય એટલે કે જેનું ડેટિંગ પુરાતનતા એટલે કે કેટલું પ્રાચીન છે તે ઓગણીસો એકતાલીસમાં આવા હથિયાર નદીના આધ્યપટમાં મળ્યા એટલે કે સૌથી પ્રાચીન પટ લાંગણ જેવા સ્થળોએ ઉત્ખનન પણ ગણવામાં આવ્યું હતું પ્રાગ ઐતિહાસિક શોધ જૂથોની પ્રવૃત્તિ ઓગણીસો ને ઓગણપચાસ સુધી ચાલુ રહી હતી ત્યાર પછી ઓગણીસો બાવન ઓગણીસો ચોપન ઓગણીસો ઓગણસાહીઠ અને અંતે ઓગણીસો ને ત્રેસઠમાં લાંગણ જમાં ઉત્ખનન થયા હતા ત્યારબાદ મહી નદીની ભેખડોમાં આવા બીજા ઓજાર અને હથિયારો શોધાયા તાજેતરમાં જ સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ તેમજ દક્ષિણ ગુજરાતમાં છેક વલસાડ અને ડાંગ જિલ્લા સુધી તેમજ કચ્છમાં પણ આવા પથ્થરના હથિયારો મળ્યા છે માણસે ઘડેલા આ જે હથિયારો જે છે જે ઓજાર છે એ નદીના પટમાંથી મળતા આવા પથ્થરોના આકારને ઝીણવટથી તપાસતા માલુમ પડે છે કે એના એ આકાર કુદરતી જ રીતે કુદરતી રીતે ઘડાયા નથી પરંતુ માણસોના હાથે ઘડાયા છે તમે પાછળ સ્લાઇડમાં જોઈ શકો છો કે માણસે ઘડેલા એ ઓજાર છે એમાં માણસે જુદી જુદી જાતના હથિયાર ઘડવાની હુન્નરકળા વિકસાવી હતી અને અમુક પ્રકારના હથિયારોમાં એક બાજુથી ધીરે ધીરે પતરીઓ પાડીને તેની કોર અને ધાર બનાવી હોય તેવું લાગે છે તમે એ ચિત્રમાં પાછળ સ્લાઇડમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એમાં દરેક ઘામાં એટલે કે એમાં નિયંત્રણ આપણને માલુમ પડે છે અને દરેક ઘાએ નીકળતી પતરી આગળ એક એક પગથિયું થયેલું દેખાય છે થોડોક ઉપસેલો ભાગ દેખાય છે અને ઘણા હથિયારોમાં એક ભાગ ધારવાળો કે અણીવાળો હોય છે જ્યારે જે બીજો ભાગ હોય એ થોડો અનઘડ ઘડેલો કે ગોળ હોય છે તો આ બીજી બાજુએ એને હાથમાં પકડતા ફાવે છે તે માટેનું આખું એનું સ્ટ્રક્ચર આપણને જોવા મળે છે કેટલાક હથિયાર બીજા પથ્થરો વડે ઘડાયા લાગે છે તો કેટલાક હથિયારો લાકડાના કે હાડકાના નળાકાર હથોડા એટલે કે નાની હથોડી વડે બનાવ્યા હશે એમ જણાય છે ગમે તેમ પરંતુ આ પથ્થર સ્પષ્ટતઃ માણસે ઘડેલા હથિયાર હોય એ સમયની માનવ સંસ્કૃતિના અવશેષ હોવાનું માલુમ પડે છે સાપેક્ષ કાલ ગણનાની દૃષ્ટિએ જોઈએ તો માનવ સંસ્કૃતિનો જે સૌથી પુરાતન કાલ એ દર્શાવે છે અર્થાત એ હથિયારો ઘડનાર માનવ એ પ્રદેશનો સૌથી જૂનો એટલે કે પ્રાચીન વ્યક્તિ આદિ માનવ હતો અને આદિમાનવના વસવાટનો જે વિસ્તાર જે હતો એક સમયે એવું માનવામાં આવતું હતું કે આદિમાનવ કેવળ ઉત્તર ગુજરાતમાં એટલે કે સાબરમતીને તીરે જ વસતો હતો જ્યારે બ્રુસ્કુટે અઢારસો ને ત્રાણુંમાં આ શોધ કરી ત્યાર પછીનો એવો ખ્યાલ હતો કે આટલા જ વિસ્તાર પૂરતો સીમિત હશે પરંતુ તાજેતરની શોધોએ સાબિત કર્યું છે કે આ માન્યતા સાચી નથી હવે આપણે એ કહી શકીએ કે આદિમાનવ ગુજરાતના પાંચેય કુદરતી વિભાગોમાં અર્થાત પહેલો કુદરતી વિભાગ જે ઉત્તર ગુજરાતમાં જે સાબરમતી અને તેની ઉપનદીઓનો જે આખો મેદાની પ્રદેશ છે જે પટ પ્રદેશ છે તેનો પ્રદેશ છે બીજો જે જે છે એ છે મધ્ય ગુજરાત જેમાં મહી નદી છે ઓરસંગ નદી છે બરાબર છે બી ત્યાં મધ્ય ગુજરાતનો જે પટ છે તે કરજણ નદી નર્મદા નદીનો તટ દક્ષિણ ગુજરાત ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં પાર અંબિકા વગેરે નદીઓનો જે આખો પટ છે ત્યારબાદ સૌરાષ્ટ્રમાં ભાદર વગેરે નદીઓનો કિનારાનો પ્રદેશ જે છે અને પાંચમો જે પ્રદેશ જે છે જે કચ્છમાં જે ભૂખી નદીનો પટ છે આ વગેરેના તટપ્રદેશોમાં આ આદિમાનવ ઐતિહાસિક કાલમાં અને એ પૂર્વેથી વસ્તો હશે તેવું આર્કિયોલોજીઓનું આર્ક્યોલોજીસ્ટોનું પુરાતત્વવિદોનું માનવું છે મિત્રો હથિયારો બનાવવા વપરાયેલા પથ્થર તો જે પથ્થર જે છે એ ગુજરાતમાં અનેક આખાએ ભારતમાં એ યુગના હજુ સુધી પથ્થરના જ હથિયારો મળ્યા છે કારણ કે પથ્થર જ આટલા લાંબા સમય સુધી ટકી શકે છે અને પથ્થર જે છે એ મજબૂત પણ હોય છે એટલે જેથી હથિયાર તરીકે તેનો ઉપયોગ કરી શકાય અમુક સમય પછી જે લાકડું હોય હાડકું હોય એ નાશ પામતું હોય છે એટલે એનો એના કોઈ અવશેષો હજુ સુધી મળ્યા નથી જોકે ગુજરાતના પાંચેય વિભાગમાંથી પ્રથમ કે આધ્યપાષાણ યુગના હથિયાર મળ્યા છે તો પણ જે પથ્થર વપરાયો છે તેમાં ખડકની જાતોની દૃષ્ટિએ ભેદ માલુમ પડી આવે છે જેમ કે સાબરમતી વગેરે ઉત્તર ગુજરાતની જે નદીઓમાં ક્વાઝાઇટ નામના ખડકમાંથી બનાવેલા હથિયારો મળ્યા છે અને આ ખડક ઉત્તરે અરવલ્લી પર્વતમાળામાં જોવામાં આવે છે અને પૃથ્વીના ઘણા જ પ્રાચીન પળોમાં તેઓની ગણતરી થાય છે આદિમાનાઓએ જ્યાં જ્યાં આ ખડક પથ્થર મળ્યા છે ત્યાં ત્યાં આ જ ખડકમાંથી એના હથિયાર બનાવેલા માલુમ પડે છે મહી અને ઓરસંગમાં ક્વાડઝાઇટ પથ્થર ઉપરાંત ક્વાડ્ઝ નામના સફેદ પથ્થરમાંથી બનાવેલા હથિયાર જોવા મળ્યા ત્યારબાદ રાજપીપળા કરજણ નદી દક્ષિણ ડાંગ માં બસાલ્ટ નામનો જે પથ્થર આવે છે ત્યાંનો એક ખડક છે તો ત્યાં બસાલ્ટ પથ્થર છે સૌરાષ્ટ્રમાં ભાદર ઉત્તરમાં રોજડી શ્રીનાથગઢ કચ્છમાં નખત્રાણા ભૂખી નદી તો ત્યાં બી બસાલ્ટ ખડકો મળે છે તો ત્યાં બસાલ્ટ પથ્થર વપરાયો છે જ્યારે પિંડારા અને ધાંગધ્રા નજીકથી પ્રાપ્ત થયેલા જે હથિયારો જે છે એ ઘટ્ટ રેતીના પથ્થરમાંથી બનાવેલા છે આનો અર્થ કે આદિમાનવે જ્યાં જ્યાં અનુકૂળ કાચો માલ ખડક મળ્યો ત્યાં ત્યાં તે રીતે તેણે એ ખડકમાં ઉપયોગ કરીને પોતાના હથિયારો બનાવ્યા હતા હથિયારોના જે પ્રકાર જે છે તેમાં હથિયારોમાં મુખ્યત્વે ત્રણ ચાર પ્રકાર છે જે તમે પાછળ સ્લાઇડમાં જોઈ શકો છો એના અભ્યાસ પરથી એના ઉપયોગ અને એના ઘડતર વિશેનું જ અનુમાન થઈ શકે છે એમાં સૌથી સહેલા અને પહેલાં ઉપલોનો અડધ્યામાંથી બનાવેલા હથિયાર છે જે આપણી આગળની સ્લાઇડમાં હતું ત્યારબાદ નીચલી બાજુ સપાટ હોય તેવા ઉપલોના બે અડધિયા કરીને કે કુદરતી જ રીતે ભાંગેલા હોય તેવા અડધિયા લઈ તે આવી ભાંગેલી બાજુએ ગોળાકાર પથ્થરના જ હથોડાથી કાંઈક ઘાટ આપી તીક્ષ્ણ પણ વાંકીચૂકી ધારવાળા હથિયાર બનાવતો હતો આવા હથિયારોને ઉપલમાંથી બનાવેલા હથિયાર એટલે કે પેબલ ટૂલ્સ કહે છે અને આવા હથિયાર સાબરમતીમાં ધરોઈ અને વલાસણ તાલુકા ખેરાડુ આગળ અને મહિમા વાસદ જિલ્લો આણંદ પાસે અને પાર નદીની ખીણમાંથી મળેલા છે આ હથિયાર ઝાડના થળોમાં જ ખાંચા કરવા માટે અસ્થિ ભાંગવા માટે વગેરે જેવા કામો કરવા માટે આદિમાનવ તેનો ઉપયોગ કરતો હશે એવું પુરાતત્વવિદોનું માનવું છે આમાં હમણાં સમગ્ર ગુજરાતમાંથી ઉપર વર્ણવેલા આદ્ય યુગના હથિયાર મળ્યા છે મધ્યપાષાણ યુગના ઓજારો જે છે જે જેને મેસોલિથિક ટૂલ્સ કહેવાય છે તો મધ્યપાષાણ યુગના જે ઓજારો એમાં લઘુપાષાણ અથવા નાના પથ્થરના ઓજારો છે અને લઘુપાષાણના ઓજારો કદમાં નાના અને તેની લંબાઈ જે છે એ માત્ર એકથી આઠ સેન્ટીમીટરની જ છે જે પાછળ ચિત્રમાં જોઈ શકો છો આ ઓજારો જેની ભાત જે ભૌમિતિક છે અને ઉપરાંત પ્રાચીન પાષાણના ઓજારો જેવા કે છોલવાના સારણી છરી વગેરે મધ્ય પાષાણ યુગમાં વાપરવામાં ચાલુ રહ્યા હતા તેમાં પથરી છે જેનો સમાંતરથી બાજુની ધારો પણ સમાંતર છે તેની લંબાઈ પહોળાઈથી લગભગ બમણી છે તો આ પથરી તમે પાછળ મેં આપ્યું છે ચિત્ર એમાં પણ આપણે જોઈ શકીએ છીએ તો આ રીતે અલગ અલગ આપણે જો બીજા બીજા છે ચિત્રો કે જેમાં આપણે તેના ઉપયોગની અને તેના શું વપરાશ આદિમાનવનો હતો તે જોઈ શકીએ છીએ તો મિત્રો ઉત્તર ગુજરાતમાં પેળા મળી લાંગણ જ અને કોટના જે એસ્કેવેશન થયું અને જે પુરાતત્વવિદોએ જે રિપોર્ટ આપ્યા છે તે ઉપરથી સાબરમતીના પટમાં હજારો વર્ષો પૂર્વે લાખો વર્ષો પૂર્વે આદિમાનવ વસવાટ કરતો હતો અને આવા ચમકદાર હથિયારો નવ પાષાણ યુગના છે કે જે નવ પાષાણ યુગના હથિયાર ગુજરાતમાંથી નથી મળ્યા પરંતુ તમે નવ પાષાણ યુગનું એક હથિયાર છે અને કે ડબલ હેન્ડેક્સ જે છે એ તમે જોઈ શકો છો તો એ પ્રાગ ઐતિહાસિક કાલીન છે અને તેમાં ફર્સ્ટ સ્ટેજનું છે એટલે કે જ્યારે માણસે બનાવવાની પથ્થર ઓજારો બનાવવાની શરૂઆત કરી એ વખતનું આ બજાર છે બંનેમાં બહુ જ ડિફરન્ટ છે અને બંનેની બેની વચ્ચે લગભગ દોઢ બે લાખ વર્ષનો ગેપ છે આ બે હથિયારોની વચ્ચે એ સાફ આપણને માણસનું શું પ્રગતિ કરી આ બે અઢી લાખ વર્ષોમાં એ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ ત્યારબાદ આ જમીનના સ્તરો છે જે રીતે એસ્કેવેશન કરવામાં આવે છે ત્યાં અલગ અલગ લેયરો હોય છે આપણે તેની આ સમજ આપે છે સ્લાઇડ ત્યારબાદ મિત્રો હવે પછી આગળના અભ્યાસક્રમમાં આપણે મળીશું અને કઈ પ્રશ્નો હોય તો અવશ્ય વિડીયોના કમેન્ટ બોક્સમાં અમને જણાવજો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ